કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 2 ના સર્વે વિદ્યાર્થીઓને જય ભગવાન. હવે આપણે આગળનો વિડિયો જોયો, પ્રકરણ નંબર 2. હવે આવે છે પ્રકરણ નંબર 3, કમ્પ્યુટરના ગુણભાગો. હવે કમ્પ્યુટરના ગુણભાગો કયા કયા છે? તો કે જુઓ, એક આવશે પ્રિન્ટર. કયું? પ્રિન્ટર. બીજું સ્પીકર. ત્રીજું ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્ક ને શું કામ? તો કે તે કમ્પ્યુટરમાં ઓછી મેમરી સંગ્રહ કરી શકે.
ડિશ બે સાઈઝમાં મળતી હોય છે. કઈ કઈ? એક મોટી ફ્લોપી ડિશ અને એક નાની ફ્લોપી ડિશ. જો આજકાલ માર્કેટમાં કેવી ફ્લોપી ડિશ જોવા મળે તો કે તમારા પેજ નંબર 11 ની અંદર છે. જો આ રીતની ફ્લોપી ડિશ તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે હાર્ડ ડિશ. તો હાર્ડ ડિશ કોને કહેવાય? તો કે હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. જેમ ફ્લોપી ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય, તેમ હાર્ડ ડિસ્કમાં પણ માહિતીનો સંગ્રહ કરી શકાય છે. હાર્ડ ડિસ્કનો આકાર લંબચોરસ હોય છે, બરોબર. તે ફ્લોપી ડિસ્ક કરતાં વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે. ફ્લોપી ડિસ્ક એમના કરતાં હાર્ડ ડિસ્ક વધારે માહિતીનો સંગ્રહ કરે છે. હાર્ડ ડિસ્ક એ કમ્પ્યુટરની અંદર જ જોડાયેલું હોય છે. હાર્ડ ડિસ્ક ક્યાં હોય? તો કે તમારી કમ્પ્યુટરની અંદર જ જોડાયેલી હોય છે. તે વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે એટલે તેને શું કહેવાય? કમ્પ્યુટરની મોટી નોટબુક. જેમ ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની નાની નોટબુક કહેવાય, તેમ હાર્ડ ડિસ્કને કમ્પ્યુટરની મોટી નોટબુક કહેવાય, બરોબર. હવે આવે છે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક તો આપણે બધાએ જોયેલી છે. કોમ્પેક્ટ ડિસ્કને શું કહેવાય? સીડી. તમે જાઓ છો કે લગ્ન પ્રસંગમાં તમે જો છો ને, તો ઈ જે હોય છે એને શું કહેવાય? સીડી. જેને ફૂલ ફોર્મ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્કને ટૂંકમાં સીડી તરીકે ઓળખવામાં આવે છે. તે વર્તુળકાર એટલે કે ગોળ હોય છે, આપણે બધાએ જોયેલી છે. તેનો ઉપયોગ માહિતીને વાંચવા માટે થાય છે. એટલે કે તમે એની અંદર તમારી માહિતી, કોઈ વિડીયો ભરી અને સીપીયુની અંદર ચડાવીને જોઈ શકો છો. તેને સીપીયુમાં આવેલ સીડી ડ્રાઈવમાં મૂકવામાં આવે છે. તમે સીપીયુમાં જોયેલું હોય કે ઉપર સીડી ડ્રાઈવ હોય જે ખુલે, એની અંદર તમે સીપીયુમાં સીડીને મૂકી શકો છો. તેમાં ફ્લોપી ડિસ્ક કરતાં વધુ અને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતી સંગ્રહ થાય છે. કે ફ્લોપી ડિસ્ક કરતાં વધુ ઓછી માહિતી અને ફ્લોપી ડિસ્ક કરતાં વધારે માહિતી અને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતી કોની અંદર સંગ્રહ કરી શકાય? કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીએમની અંદર, બરોબર. ચાલો અહીંયા આપણું પ્રકરણ નંબર 3 પૂરું થાય છે. હવે તમારે હોમવર્કની અંદર મૂલ્યાંકન કસોટી જોઈને પૂર્ણ કરવાની છે, બરોબર. પેજ નંબર 12, 13 અને 14 પર, બરોબર.